નવસારીના બિલીમોરાના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઝપેટમાં બે લોકોના મોત થયાની આશંકા છે. દેવસરમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ લાગી છે. બિલીમોરા, ગણદેવી, નવસારી સહિતના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કામ કરતા કેટલાક કર્મી ફસાયા હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. દેવસરના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દ્રશ્યો તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ગોડાઉનના કે જેવાથી આગના ધુવાળા બહાર નીકળી રહ્યા છે. બે લોકો પણ આગની ચપેટમાં આવી ગયા છે અને મોત થયાની આશંકા સેવાઈ રહી છે. જો કે આગ લાગતા લોકોના ટોળે ટોળા પણ આસપાસ ઉમટ્યા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો દોડધામ પણ એટલી જ મચી છે. નવસારીના બિલીમોરાના ગોડાઉનમાં ભીષણ આગની આ ઘટના બની છે તો મોટા પ્રમાણમાં વાસાવાનને પણ નુકસાન પહોંચવાની આશંકાઓ સેવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટનું ગોડાઉન હતું જ્યાં આગની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરી રહી છે. નવસારી સહિત નવસારી, બેલીમોરા, ગણદેવી આસપાસથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે તો બીજી તરફ આસપાસના સ્થાનિક લોકો પણ ત્યાં આગળ પહોંચી ગયા છે. લોકોના ટોળે ટોળા એકત્ર થયા છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ગોડાઉનમાં સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થયા હોય તેવા પણ દ્રશ્યો છે. તો કેટલાક હજુ પણ કર્મીઓ આ ગોડાઉનમાં ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જો કે કેટલા લોકો અંદર ફસાયા છે, કેટલા કર્મીઓ ત્યાં અંદર હાજર હતા તેને લઈ કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ બે લોકો આગની આ ચપેટમાં આવી ગયા છે. મોત પણ થઈ ચૂક્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા સ્નેહલ પટેલ આપણી સાથે જોડાયેલા છે. સ્નેહલ, કયા કારણસર પહેલા આગ લાગી હતી અને આ કેટલા લોકો અંદર ફસાયેલા છે તેને લઈ કોઈ વિગતો આપની પાસે ખરા? જાણવા મળી રહ્યું છે અને અન્ય જે એક વ્યક્તિ છે તેને જે છે તે અન્ય જે 3-4 જેટલા જોડાવા બદલ આભાર આપનો.